मॉर्निंग फ्रेंड्स, धोरण 12 आंकड़ा शास्त्र, चैप्टर नंबर 5 विकलन, जेनी अंदर आपणे घटतु विधेय, वधतु विधेय, महत्तम किंमत, न्यूनतम किंमत वगैरेना दाखला जोई गया। आजे हवे आपणे सीमांत आवक अने सीमांत खर्च विषेना दाखलानो अभ्यास करीशुं। नॉर्मली सीमांत आवक अने सीमांत खर्च तमे अर्थशास्त्रनी अंदर भणीने आव्या छो, बराबर। एटले हवे आपणे धंधाकीय प्रश्नोना उकेल माटे आ सीमांत आवक अने सीमांत खर्चना दाखलानो विकલનમાં ઉપયોગ કરીએ। આપણે જોઈશું કે કેટલાક અર્થશાસ્ત્ર અને ધંધાકીય પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે વિકલનનો ઉપયોગ થાય છે। આપણે જોયું કે પ્રથમ અને દ્વિતીય વિકલિતનો ઉપયોગ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવામાં થઈ શકે છે। એટલે કે આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમતો તથા વધતા અને ઘટતા વિધેય તથા પ્રથમ અને દ્વિતીય વિકલિતના દાખલા જોઈ ગયા। વિધેયના પ્રથમ વિકલનનો ઉપયોગ સીમાંત આવક અને સીમાંત ખર્ચ મેળવવામાં થઈ શકે છે। અર્થશાસ્ત્રના અભ્યાસમાં વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધો વિધેય દ્વારા રજૂ કરી શકાય છે। જો વસ્તુની કિંમતને પી વડે તેની માંગને એક્સ વડે દર્શાવવામાં આવે તો આપણે એવું કહી શકીએ કે માંગ ઇઝ ઇક્વલ ટુ સંભાવના પી, એફ ઓફ પી, એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ પી, જેને માંગનું વિધેય કહેવામાં આવે છે। કોઈ પણ વસ્તુના એક્સ એકમો વેચવાથી થતી આવક અથવા તો આમદનીને આર વડે દર્શાવવામાં આવે છે। એક્સ એકમો વેચવાથી જે આવક અથવા તો આમદની પ્રાપ્ત થાય છે તેને આર, કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે। એટલે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પી। આમ આમદની આર એ માંગ એક્સનું વિધેય થાય છે। માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહેવામાં આવે છે। એટલે અલ્પ ફેરફાર, વધારો કે થોડા અંશે ઘટાડો થાય, એટલે આમદનીમાં જે ફેરફાર થાય તેને સીમાંત આમદની કહેવામાં આવે છે। આમદની વિધેયનું એક્સ સાપેક્ષ વિકલિત લેવાથી સીમાંત આમદની મેળવી શકાય છે। આમ માંગ એક્સ હોય ત્યારે સીમાંત આમદની ઇઝ ઇક્વલ ટુ ડીઆર બાય ડીએક્સ થશે। વસ્તુના એક્સ એકમો ઉત્પન્ન કરવાના ખર્ચ સી કહેવાશે। સીને પણ એક્સના વિધેય તરીકે જ રજૂ કરી શકાય છે। ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહેવાય છે। ખર્ચના વિધેયનું એક્સ સાપેક્ષ વિકલિત લેવાથી સીમાંત ખર્ચ મેળવી શકાય છે। આમ સીમાંત ખર્ચનું સૂત્ર બનશે ડીસી બાય ડીએક્સ। સીમાંત આમદનીનું સૂત્ર છે ડીઆર બાય ડીએક્સ, સીમાંત ખર્ચનું સૂત્ર છે ડીસી બાય ડીએક્સ। આટલું યાદ રાખવાનું। સીમાંત આમદનીને આપણે આર વડે દર્શાવીએ છીએ, આમદની એટલે આમદનીને આર વડે, અને ખર્ચને આપણે સી વડે, એટલે ડીસી ડીએક્સ, અને આમદનીમાં ડીઆર ડીએક્સ, આટલું યાદ રાખવાનું। તો ઉદાહરણ નંબર 27 આપણને સીમાંત આમદની એટલે કે આર શોધવા માટેનો દાખલો છે। જો પીઝાની માંગનું વિધેય પી બરાબર 150 માઇનસ 4x હોય તો જ્યારે પીઝાની માંગ 3 હોય ત્યારે સીમાંત આમદની શોધો અને એનું અર્થઘટન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ દાખલા પ્રત્યે તમારે વધારે ધ્યાન આપવાનું રહેશે। અહીંયા તમને માંગનું વિધેય પી બરાબર 150 માઇનસ 4x આપી દીધેલું છે,
એટલે આમદની વિધેય આરનું સૂત્ર આપણે લખી દઈએ, આર ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એક્સ. હવે દાખલાની અંદર આપણને પી આપેલો છે, કેટલો? તો કે 150 માઇનસ 4x. તો પીની જગ્યા પર લખી દઈએ 150 માઇનસ 4x ઇન્ટુ એક્સની જગ્યા પર એક્સ. હવે કાઉન્સ છોડી દઈએ એટલે ગુણાકાર કરી દઈએ, 150 ગુણ્યા એક્સ એટલે 150x, 4x ગુણ્યા એક્સ એટલે 4x નો વર્ગ, વચ્ચે માઇનસનું ચિહ્ન. તો આપણને આમદની આર બરાબર મળી ગયું, આર બરાબર 150x માઇનસ 4x નો સ્ક્વેર. હવે ડીઆર બાય ડીએક્સ પ્રથમ વિકલિત આપણે શોધી કાઢીએ પહેલાં. તો ડીઆર બાય ડીએક્સ પ્રથમ વિકલિત આપણને મળશે 150x છે એટલે x ની 1 માઇનસ 1 0 થઈ જાય, અને કોઈની બી 0 ઘટ એટલે 1, એટલે 150 ગુણ્યા 1 કરો તો 150 જ રહેવાનું છે, એકલા x આપે એટલે. 4x નો વર્ગ છે એટલે 4 2 8, x ની 2 માઇનસ 1 એટલે એકલો x, એટલે આપણને સીમાંત આમદની મળશે ડીઆર બાય ડીએક્સ 150 માઇનસ 8x. જ્યારે પીઝાની માંગ x બરાબર 3 આપણને કીધું હોય તો ડીઆર બાય ડીએક્સમાં સીમાંત આમદનીની અંદર જ્યાં x હશે ત્યાં આપણે 3 મૂકીશું, એટલે 150 માઇનસ 8 ગુણ્યા 3 એટલે 150માંથી 24 જશે, તો આપણી પાસે રહેશે 126 બરાબર, 126. તો સીમાંત આમદની આપણને મળી ગઈ 126. તો હવે એનું અર્થઘટન આપણે કરવાનું છે. તો અર્થઘટનમાં માત્ર આપણે એટલું જ લખવાનું કે ચોથો પીઝા વેચવાથી થતી આમદની આશરે 126 જેટલી છે, બરાબર. હવે જોઈએ ઉદાહરણ નંબર 28. 27માં ઉદાહરણ કરતાં થોડોક અલગ પ્રકારનો દાખલો છે કે જો કોઈ એક વસ્તુની માંગનું વિધેય x બરાબર આપણને કે 50 માઇનસ પી અપોન 2, અહીંયા આપણને માંગનું વિધેય x આપી દીધેલું છે. તો જ્યારે વસ્તુની કિંમત એટલે પ્રાઇસ પી બરાબર 30 હોય ત્યારે સીમાંત આમદની શોધવાની છે. એટલે સૌપ્રથમ તો આપણને દાખલામાં જે વિધેય આપે છે એ વિધેય પહેલાં બેઠું લખવાનું, કે માંગનું વિધેય x બરાબર આપેલું છે 50 માઇનસ પી અપોન 2. હવે આ 2 ગુણ્યા x કરી દઈએ એટલે અહીંયા 2x ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ પી થઈ જશે, બરાબર. હવે આ માઇનસ પી છે તેને ડાબી બાજુ લઈ આવીએ એટલે પીને કરતાં બનાવી દઈએ એટલે પી ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ આ 2x ને ડાબી બાજુ જમણી બાજુ લઈ જઈએ એટલે માઇનસ 2x થઈ જશે, એટલે પી ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ 2x. હવે આપણે આમદની વિધેયનું સૂત્ર આર બરાબર પી ઇન્ટુ એક્સ મૂકી દઈએ. પીની કિંમત હવે આપણને પાસે છે 50 માઇનસ 2x ઇન્ટુ એક્સ, 50 ગુણ્યા એક્સ 50x, માઇનસ 2x ઇન્ટુ એક્સ માઇનસ 2x નો સ્ક્વેર. એટલે પહેલાં તો આપણે સીમાંત આમદની ડીઆર બાય ડીએક્સ મેળવી લઈએ. કેવી રીતના? તો કે 50x છે એટલે 50 ખાલી, 2x નો વર્ગ છે એટલે પહેલાં તો 2 ગુણ્યા 2 4 થઈ જશે, અને x ની 2 માઇનસ 1 એટલે એકલી x રહેશે, બરાબર. હવે આપણને દાખલામાં વસ્તુની કિંમત 30 એટલે કે પી બરાબર 30 હોય ત્યારે, તો આપણે પહેલાં લખી દઈએ પી બરાબર 30 હોય ત્યારે. તો સૌપ્રથમ તો આપણે જે પહેલાં માંગનું વિધેય હતું એ માંગનું વિધેય અહીંયા લખી દઈએ, એક્સ બરાબર 50 માઇનસ પીની જગ્યા પર 30 લખી દઈએ છેદમાં 2 એટલે એક્સ બરાબર 10. હવે માંગ એક્સ બરાબર 10 હોય ત્યારે તો સીમાંત આમદની ડીઆર બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ જે 50 માઇનસ 4x છે બરાબર, એમાં x ની જગ્યા પર આપણે 10 મૂકવાના, એટલે 50 માઇનસ 40 બરાબર 10, એટલે 11મો એકમ વેચવાથી થતી આમદની આશરે 10 રૂપિયા છે.
ઉદાહરણ નંબર 29 આપણને સીમાંત ખર્ચનું આપેલું છે કે એક વસ્તુના એક્સ એકમોના ઉત્પાદન ખર્ચનું વિધેય સી બરાબર 5x² + 6x + 2000 છે। જ્યારે ઉત્પાદનના 50 એકમો હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો। સૌ પ્રથમ તો દાખલામાં જે ખર્ચનું વિધેય સી આપેલું છે સી બરાબર 5x² + 6x + 2000 એટલે સીમાંત ખર્ચ બનાવવું પડે આપણે પહેલાં ડીસી બાય ડીએક્સ તો 5 × 10x + 6 2000 તો એકલા અંક જ છે એટલે તો 0 થઈ જશે। હવે જ્યાં આપણને એક્સ બરાબર 50 મૂકવાના કીધા છે તો આપણે એક્સની જગ્યા પર હવે 50 મૂકી દેશું એટલે કે સીમાંત ખર્ચ ડીસી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 10 × 50 + 6 એટલે 500 + 6 = 506। તો 50 એકમનો 506 થયો તો 51મો એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ આશરે 506 રૂપિયા છે આપણે એવું કહી શકીએ। જોઈએ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા। સામાન્ય રીતે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો તેની માંગમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થશે। આવી બાબત આપણે અર્થશાસ્ત્રની અંદર ભણીને આવ્યા કે કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થશે એટલે કે જો કિંમત વધે છે તો માંગ ઘટશે અને કિંમત ઘટે છે તો માંગ વધશે એટલે વિરુદ્ધ દિશામાં ફેરફાર જોવા મળશે। વસ્તુની કિંમત વધવાથી માંગમાં ઘટાડો થાય અને વસ્તુની કિંમત ઘટે તો માંગમાં વધારો થાય છે પરંતુ આ ફેરફારનું પ્રમાણ બધી વસ્તુઓ માટે સમાન હોતું નથી। જેમ કે મોજ શોખની વસ્તુઓની કિંમતમાં એકદમ વધારો થાય તો એની માંગમાં પણ મોટો ઘટાડો થાય છે। જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુની કિંમતમાં વધારો થાય તો એની માંગમાં મોટો ઘટાડો થતો નથી કારણ કે આપણને જીવન જરૂરિયાતની વસ્તુ છે તો જોવાની જ છે, જોઈએ તો થોડી આપણે ઓછી ખરીદશું પણ ખરીદવાના તો છે જ। આ રીતે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં જે પ્રમાણમાં ફેરફાર થાય તેનો અભ્યાસ માંગની મૂલ્ય સાપેક્ષતા વડે આપણે કરી શકીએ છીએ। તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ। માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર એટલે માંગના ટકાવારી ફેરફારને કિંમતના ટકાવારી ફેરફારના ગુણોત્તર દ્વારા આપણે માપી શકીએ છીએ। વસ્તુની કિંમત અને એની માંગ વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોવાથી આ ગુણોત્તર ઋણ આવે છે। સરળતા ખાતર માંગની મૂલ્ય સાપેક્ષતાની કિંમત ધન મેળવવામાં આવે છે અને તેથી સૂત્રમાં ઋણ નિશાની લેવામાં આવે। જો માંગ એક્સ અને કિંમત પી તરીકે દર્શાવવામાં આવે અને માંગનું વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ f(p) આપેલું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા બની જશે −p(p)(x)·dx/dp। તો હવે જોઈએ ઉદાહરણ નંબર 30 માંગની મૂલ્ય સાપેક્ષતાનો દાખલો કે જો કોઈ એક વસ્તુની માંગનું વિધેય x = −4p હોય તો જ્યારે કિંમત p = 5 હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો। તો પહેલાં તો દાખલામાં આપણને જે માંગનું વિધેય x = −4p આપેલું છે એ આપણે પહેલાં લખી દઈએ બરાબર। તો માંગના વિધેય પરથી dx/dp આ રીતના બનશે કે 50 છે એટલે તો 0 જ રહેશે, 4p છે 4p નો મતલબ 4 જ થશે, કેમ તો કે 4 નો 4 બેઠા અને p ની 1 - 1 ઘાત એટલે 0 કોઈની બી 0 એટલે 1 ઘાત થાય, 4 × 4 એટલે dx/dp = −4। હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર માઇનસ p
पी अपॉन एक्स इंटू डीएक्स अपॉन डीपी। हवे पी नी किंमत तो आपणी पासे छे नहीं अत्यारे, એટલે માઇનસ પી જ રહેવા દઈએ, છેદમાં એક્સની કિંમત આપણી પાસે છે કેટલી, તો કે એક્સ બરાબર 50 માઇનસ 4p, તો આપણે લખી દઈએ 50 માઇનસ 4p ઇન્ટુ ડીએક્સ ડીપીની કિંમત આપણી પાસે છે કેટલી, -4, તો એ લખી દીધી -4, એટલે -4 ઇન્ટુ -p, એનો મતલબ 4p છેદમાં 50 માઇનસ 4p, જે હતું એ જ બેઠું આપણે લખી દીધું। હવે p ની કિંમત 5 હોય ત્યારે, એટલે માંગણી મૂલ્ય સાપેક્ષતામાં p ની કિંમત આપણે 5 મૂકીશું, બરાબર, એટલે 4 ગુણ્યા 5 છેદમાં 50 માઇનસ 4 ગુણ્યા 5, 4 પંચા 20 છેદમાં 50 માઇનસ 4 પંચા 20, તો 20 ના છેદમાં 30 એટલે 0.67, એટલે કે જ્યારે કિંમત 5 હોય ત્યારે કિંમતમાં 1% ફેરફાર કરવાથી માંગમાં આશરે 0.67% ફેરફાર જોવા મળે છે। એટલે આ રીતના માંગની મૂલ્ય સાપેક્ષતાના દાખલા આપણે ગણી શકીએ છીએ। ત્યાર પછીનો ટોપિક છે ખર્ચ વિધેયનું ન્યૂનતમીકરણ તથા આમદની વિધેય અને નફાના વિધેયનું મહત્તમીકરણ। વ્યવહારમાં કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં થતો ખર્ચ ન્યૂનતમ થાય, તેમજ ઉત્પાદિત એકમો વેચવાથી થતી આમદની નફો મહત્તમ થાય, એ પ્રકારના પ્રશ્નોનો ઉકેલવાના હોય છે। આપણે જાણીએ છીએ કે ઉત્પાદનનું ખર્ચ સી અથવા ઉત્પાદિત એકમોના વેચાણમાં થતી આમદની એટલે કેપિટલ આર, અને નફો એટલે આવક સ્વરૂપે પી, અને એક્સના વિધેય તરીકે રજૂ કરી શકાય છે। અને વિકલનનો ઉપયોગ કરીને ન્યૂનતમ અથવા તો મહત્તમ કિંમત ક્યારે થાય તે આપણે અગાઉ દાખલાઓમાં જોઈ ગયા છીએ। તો ઉત્પાદન ખર્ચના વિધેય સીને ન્યૂનતમ બનાવવાનું હોય તે માટેની શરત છે કે ડીસી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને ડી સ્ક્વેર સી છેદમાં ડીએક્સ સ્ક્વેર ગ્રેટર ધેન 0, આ એની શરત છે ન્યૂનતમ બનાવવા માટેની। કોને? તો કે ઉત્પાદનના ખર્ચના વિધેય સીને ન્યૂનતમ બનાવવાની આ એક શરત છે। તેવી જ રીતે આમદની આરને મહત્તમ બનાવવા માટેની પણ શરત છે કે ડીઆર બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને ડી સ્ક્વેર આર છેદમાં ડીએક્સ સ્ક્વેર લેસ ધેન 0। નફો પીને મહત્તમ બનાવવા માટેની શરત ડીપીના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર લેસ ધેન 0, એટલે ન્યૂનતમ ખર્ચ, મહત્તમ આમદની અને મહત્તમ નફો મેળવવાની રીત સમજવા આપણે કેટલાક ઉદાહરણો જોવા પડશે, જે હવે આપણે જોઈએ। તો હવે ઉદાહરણ નંબર 32 જોઈએ। દરરોજ એક્સ ટન ઉત્પાદન કરવા માટે એક વસ્તુનું 1 ટન દીઠ ઉત્પાદન ખર્ચ વિધેય 10x² માઇનસ 1000x વત્તા 50000 થાય છે, તો કેટલા ટન ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થશે? આ પહેલો સવાલ, અને ન્યૂનતમ ખર્ચ પણ કેટલો થશે તે શોધવાનો છે। તો સૌ પ્રથમ તો દાખલામાં આપણને જે વિધેય આપેલું છે એ વિધેય લખી દઈએ કે ઉત્પાદન ખર્ચનું વિધેય સી ઇઝ ઇક્વલ ટુ 10x² માઇનસ 1000x વત્તા 50000। હવે ઉત્પાદન ખર્ચના વિધેય પરથી પહેલમ પહેલું આપણે પ્રથમ વિકલિત મેળવવાનું, ડીસી બાય ડીએક્સ। તો 10x² છે એટલે 10 દુ 20, એક્સની 2 માઇનસ 1 એટલે 1 લો એક્સ, 1000x છે એટલે 1000, તો ડીસી બાય ડીએક્સ આપણને મળી ગયું 20x માઇનસ 1000। હવે આપણે નિયમ પ્રમાણે શરત મુજબ ડીસી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનો, તો શું બનશે આપણું સમીકરણ? 20x માઇનસ 1000 બરાબર 0, કારણ કે ડીસી બાય ડીએક્સની કિંમત આપણને 20x માઇનસ 1000
આપેલી છે. એટલે આ માઇનસ 1000 ને આપણે જમણી બાજુ લઈ ગઈએ તો પ્લસ થઈ જાય, એટલે 20x ઇઝ ઇક્વલ ટુ 1000, તો x બરાબર 50 મળી જશે. હવે આ જે ડીસી બાય ડીએક્સ પ્રથમ વિકલિત હતું એને આપણે બીજા વિકલિતમાં ફેરવી દઈએ, એટલે ડી સ્ક્વેર સી અપોન ડીએક્સ સ્ક્વેર થશે. તો 20x હતું એટલે એના એકલા 20 જ, માઇનસ 1000નું 0 થઈ જશે. બરાબર, આ પ્રથમ વિકલિત પરથી આપણે બીજું વિકલિત મેળવ્યું. હવે એક્સ બરાબર 50 ડી સ્ક્વેર સી છેદમાં ડીએક્સ સ્ક્વેરમાં મૂકવાનું, એટલે ડી સ્ક્વેર સી અપોન ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 20 ગ્રેટર ધેન 0. બરાબર, એટલે કે એક્સ બરાબર 50 માટે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ મળે છે આપણને. તો હવે કેટલો ખર્ચ ન્યૂનતમ મળે છે એ પણ આપણે શોધવાનું છે. તો ન્યૂનતમ ખર્ચ શોધવા માટે એક્સ બરાબર આપણે 50, આપણે જે ઉત્પાદન ખર્ચનું વિધેય હતું દાખલાના શરૂઆતમાં એ વિધેયની અંદર એક્સ બરાબર 50 મૂકી દઈએ. તો ન્યૂનતમ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ 10 × 50 આખાનો સ્ક્વેર માઇનસ 1000 × 50 વત્તા 50000. હવે 50નો વર્ગ 2500, એટલે 10 × 2500, 1000 × 50 એટલે 50000 વત્તા 50000. આ 50000, આ 50000 નીકળી જશે, માઇનસ પ્લસ છે એટલે ઉડી જાય, તો આપણી પાસે રહેશે 25000. બરાબર, તો આ રીતના તમે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ કેટલો થશે તે જાણી શકો છો. ઉદાહરણ નંબર 34, જો કોઈ ઘડિયાળનું માંગનું વિધેય પી બરાબર 6000 − 2x હોય તો મહત્તમ આમદાની માટે કિંમત શોધવાની છે અને એ કિંમતે ઉદ્ભવતી માંગ એટલે કે એક્સ શોધવાનો છે આપણે. તો સૌપ્રથમ તો દાખલામાં માંગનું વિધેય પી બરાબર 6000 − 2x આપેલું છે. હવે આમદાની માટે કિંમત શોધવાની છે એટલે પહેલાં આપણે આમદાની વિધેય આરનું સૂત્ર મૂકવું પડે. અહીંયા આપણને કીધું છે ને મહત્તમ આમદાની, એટલે આમદાની વિધેય આર બરાબર પી ઇન્ટુ એક્સ. હવે પીની કિંમત આપણે જાણીએ છીએ કેટલી, તો કે 6000 − 2x ઇન્ટુ એક્સ. 6000 × x એટલે 6000x માઇનસ 2x × x એટલે માઇનસ 2x નો સ્ક્વેર. આ આપણને મળી ગઈ આમદાની વિધેય આર. હવે આમદાની વિધેય આર પરથી પ્રથમ વિકલિત મેળવીએ dr બાય dx, એટલે 6000x છે એટલે તો 6000 રહેવાના, 2 × 2 = 4 × x²−1 એટલે એકલો એક્સ, એટલે 6000 − 4x. હવે dr બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો 6000 − 4x = 0, તો 6000 = 4x એટલે એક્સ બરાબર 1500, એટલે એક્સની કિંમત આપણને મળશે 1500. બરાબર, બીજું વિકલિત મેળવવું પડશે આપણે પ્રથમ વિકલિત પરથી બીજું વિકલિત, એટલે ડી સ્ક્વેર આર છેદમાં dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 − 4 એટલે માઇનસ 4 રહેશે. તો એક્સ બરાબર 1500 ડી સ્ક્વેર આર છેદમાં ડીએક્સ સ્ક્વેરમાં મૂકી દઈએ તો −4 < 0, એટલે કે એક્સ બરાબર 1500 માટે આમદાની મહત્તમ થશે. હવે એક્સ બરાબર આપણે 1500 મૂકી દઈએ જે આપણું વિધેય હતું તેની અંદર, પી બરાબર 6000 − 2x, એમાં આપણે એક્સની કિંમત 1500 મૂકી દઈએ તો પી બરાબર 6000 − 2 × 1500 એટલે 6000 − 3000 બરાબર પી બરાબર 3000 આપણને મળે. ઉદાહરણ નંબર 35, નફાના વિધેયનો દાખલો અને આ ચેપ્ટરનો પણ છેલ્લો દાખલો, કે એક ઉત્પાદકના ઉત્પાદન ખર્ચનું વિધેય આપણને આપેલું છે સી બરાબર 100 + 0.015x² અને આમદાની વિધેય આર બરાબર 3x આપેલું છે. તો એના પરથી પહેલાં તો તમારે નફાનું વિધેય શોધવાનું અને ઉત્પાદકે મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું પડશે એ પણ આપણે શોધવાનું છે. એટલે દાખલામાં આપણને ઉત્પાદન ખર્ચનું વિધેય સી બરાબર 100 + 0.015x² આપી દીધેલો છે, આમદાની વિધેય આર બરાબર બી 3x આપી દીધેલો છે. શોધવાનું છે નફાનું વિધેય, એટલે નફાના વિધેયનું સૂત્ર P
इज इक्वल टू आर माइनस सी। हवे आनी किंमत तो अपनी पास है केटली 3x, એટલે 3x લખી દીધું। માઇનસ સીની કિંમત પણ આપણને આપેલી છે કેટલી, તો કે 100 વત્તા 0.015x નો વર્ગ। હવે વચ્ચે માઇનસ છે એટલે કાઉન્સ છોડી દઈએ, તો પી બરાબર 3x માઇનસ 100। હવે કાઉન્સની બહાર માઇનસ હતા એટલે કાઉન્સની અંદર ચિહ્ન બદલાઈ જશે, એટલે -0.015x નો વર્ગ। હવે પ્રથમ વિકલિત મેળવીએ એની પરથી, તો ડીપી છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 3x છે એટલે 3, આ -100 એટલે 0 થઈ જશે, અને 0.015 × 2 એટલે 0.0015 × 2 એટલે 0.03, અને એક્સની 2 - 1 એટલે એક્સ, એટલે આપણને મળશે 3 - 0.03x। ડીપી બાય ડીએક્સ બરાબર 0 મૂકીએ તો આપણે પાસે એવું થશે કે 3 - 0.03x ઇઝ ઇક્વલ ટુ 0। તો આ જે 0.03x છે તેને આપણે જમણી બાજુ લઈ ગઈએ તો 3 = 0.03x। હવે એક્સને કરતાં બનાવી દઈએ તો એક્સ બરાબર આપણી પાસે થઈ જશે 3 ભાગ્યા 0.03, તો એક્સ બરાબર મળશે 100। જે બીજું વિકલિત બનાવવાનું છે તે ડી સ્ક્વેર પી, આના પરથી આપણે બીજું વિકલિત બનાવીએ, ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર, એટલે 3 હતા એટલે એનું તો 0 જ થઈ જશે, અને 0.003x હતું એટલે 0.03 × 1 -0.03। એક્સ બરાબર 100 આપણને ખબર છે, એને આપણે ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેરમાં મૂકી દઈએ તો આપણી પાસે કિંમત આવી જશે ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -0.03 < 0, એટલે એક્સ બરાબર 100 માટે નફો મહત્તમ થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના છે, તથા સ્વાધ્યાયમાં જે દાખલા આપેલા છે એ દાખલા પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે। આ ચેપ્ટરનો એક પણ દાખલો એવો નહીં હશે કે જે ઉદાહરણ સ્વરૂપે તમને ન સમજાવ્યો હોય, એટલે સ્વાધ્યાયના બધા જ દાખલા તમારે ઉદાહરણ સ્વરૂપે આ વિડીયોમાંથી જોવાના છે। કઈ રીતના દાખલો ગણાય છે, કઈ મેથડ પ્રમાણેનો દાખલો છે, બધી જ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે।